મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં હું નીતિ ભરૂચ આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 10 વિષય ગણિત ધોરણ 3 એમાં આપણે ચેપ્ટર નંબર 9 છે કેટલા વખત, જેમાં પુનરાવર્તિત સરવાળો અને ગુણાકારનું સ્વરૂપ, એ બંને આપણે જુદા જુદા સ્વરૂપે કેવી રીતે લખવા, કેવી રીતે ઓળખવું એના વિશે આપણે જોયું. હવે આજે આપણે શું જોવાનું છે તો કે પુનરાવર્તિત સરવાળો હોય તેમાંથી ગુણાકારનું જે સ્વરૂપ આપણે લખીએ છીએ મને એક જ છે એને આપણે જોડવાનું છે. પછી ગુણાકારનું સ્વરૂપ આપેલું હોય તેના ઉપરથી આપણે પુનરાવર્તિત સરવાળો છે એનું સ્વરૂપ આપણે લખવાનું છે. અને મેં તમને પહેલાં જ કીધું હતું કે આ ચેપ્ટરમાં તમને ઘણી આવડતા હોવા જરૂરી છે. મેં તમને ઘણીયા પણ પાકા કરવાનું કીધું હતું એટલે આજે આપણે ઘણીયા વિશે પણ શીખવાનું છે. ઘડિયા એટલે તો કે એમાં ગુણાકાર જ આવે છે, સંખ્યાનો ગુણાકાર કરવો, બરાબર. હવે પ્રશ્ન નંબર 4 પેજ નંબર 138 ઉપર ચોથો પ્રશ્ન છે, જોડકા જોડો. જોડકા કેવી રીતે જોડવાના છે તો કે આ પાછળ તમને પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ આપેલું છે તેનો જવાબ એટલે કે જે આવતો હોય તેવો જવાબ, એની જે ગુણાકારનું સ્વરૂપ છે એમાંથી પણ એવો જ જવાબ મળે છે, બરાબર. એટલે પુનરાવર્તિત સરવાળાનું જે ગુણાકાર સ્વરૂપ છે તો અહીંયા સામેની બાજુએ આપેલું છે તેને સાચું જે એનું સ્વરૂપ છે તેની સાથે આપણે જોડવાનું છે. તો પહેલું શું આપેલું છે, કોઈ સંખ્યા છે 5, તો 5 કેટલી વખત છે તો કે 1, 2, 3 અને 4, 4 વખત 5 છે એટલે એનું ગુણાકાર સ્વરૂપ શું થશે, 4×5. આ બાજુએ જોવાનું જે 4×5 લીધેલું હોય ને તેની સાથે આ પેન છે એને જોડી દઈશું આપણે. તો 4×5 ક્યાં લખવું છે અને 6 છે, 6 એની સાથે આપણે જોડી દઈશું. સમજાઈ ગયું બધા? નંબર 2, કઈ સંખ્યા આપી છે 6, કેટલી વખત છે તો કે 1, 2 અને 3, 3 વખત 6 એટલે એનું ગુણાકાર સ્વરૂપ થશે 3×6. અહીંયા છે આપણે 6 છોડી દીધું. હવે એના પછી સંખ્યા છે 7, કેટલી વખત છે 1, 2, 3, 4, 5 અને 6 એટલે આવશે 6×7. ચાલો ક સાથે છોડી દઈશું. હવે 4 કેટલી વાર છે 1, 2, 3 અને 4, 4×4 એટલે શું થશે ગુણાકાર સ્વરૂપ 4×4. ક્યાં છે 4×4? ખ લખેલું છે ત્યાં છે 4×4. છોડી દીધું બધાએ. નંબર 5, કઈ સંખ્યા આપી છે 9, કેટલી વખત છે 1, 2, 3, 4, 5, 5 વખત 9 આપેલા છે તો ગુણાકાર સ્વરૂપ શું થશે 5×9. ક્યાં છે અહીંયા? ચાલો ગોમાં આપ્યું છે 5×9 છે આનું ગુણાકાર સ્વરૂપ છે તો 5 નંબરને ગો સાથે જોડી દીધું આપણે. હવે ત્યારબાદ નંબર 6, એમાં 8 આપેલા છે, કેટલી વખત છે ગણો જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, કુલ 9 વખત આપણને 8 આપેલા છે એટલે એનું ગુણાકાર સ્વરૂપ શું થશે 9×8. તો અહીંયા આપણને 9×8 ક્યાં આપેલા છે તો કે ઘ લખેલું છે ત્યાં છે 9×8. 6 નંબરને ઘ સાથે જોડી દીધા તો આ શું જોડ્યું આપણે પુનરાવર્તિત સરવાળાનું ગુણાકાર સ્વરૂપ સાથે આપણે જોડકા જોડી દીધા છે. હવે પ્રશ્ન નંબર 5, એમાં શું કીધું છે તો કે પુનરાવર્તિત સરવાળા સ્વરૂપે લખો. અત્યાર સુધી આપણે પુનરાવર્તિત સરવાળો હતો એને આપણે ગુણાકાર સ્વરૂપમાં લખ્યું છે એ બધાને આવડી ગયું છે. હવે અત્યારે શું લખવાનું છે તો કે તમને ગુણાકાર સ્વરૂપ આપી દીધું છે તે સ્વરૂપમાંથી તમારે પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ લખવાનું છે. તો એ કેવી રીતે લખશું તો કે 6×2 એટલે સંખ્યા કઈ થશે જે ગુણાકાર નિશાની પછી હોય ને તે સંખ્યા, અને કેટલી વખત એ અહીંયા પહેલા બરાબર. સંખ્યા તો 2 જ લખવાની છે પણ 2 છે તે તમારે કેટલી વખત 2 નો સરવાળો કરવો ને એ અહીંયા ગુણાકારની નિશાની પહેલા જે અંક લખેલો છે ને એટલી વખત તમારે આ સંખ્યા લખવી પડે. તો આ 2 તમારે 2 નો સરવાળો કરવાનો, પણ કેટલી વાર તો 6, 6 વખત તમારે 2 લખવાના છે. આ એક વાર લખ્યા 2, આ બીજી વાર, આ ત્રીજી વાર, આ ચોથી વાર, આ પાંચમી વાર, ને 1, 2, 3, 4, 5, 6, 6 વખત 2 નો સરવાળો. થેન્ક યુ. આ ગુણાકાર સ્વરૂપમાંથી પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ. બીજો નંબર 7×3, સંખ્યા કઈ છે 3, કેટલી વખત
હવે ત્રીજો નંબર એમાં સંખ્યા કઈ છે 9 ચાલો 9 પહેલા લખી લેવાનું સરવાળાની નિશાની કરી દેવાનું હવે 9 કેટલી વખત લખવાના છે અહીંયા જો કેટલી વખત છે 3 એકવાર લખી લીધું હવે બીજી વાર 9 લખી લીધા અને ત્રીજી વાર 9 લખી લીધા થઈ ગયું 9 3 બરાબર હવે ચોથો નંબર એ સંખ્યા કઈ છે 5 કેટલી વખત છે તો કે બે વાર એક વાર અને બીજી વાર એક અને બે બે વખત 5 સરવાળો એટલે 2 ગુણ્યા 5 હવે આમાં કઈ સંખ્યા છે 8 કેટલી વખત છે 4 વખત 8 બરાબર એક વખત લખી લીધા આ બીજી વખત આ ત્રીજી વખત અને ચોથી વખત કેવી મજા આવે છે પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ ને ગુણાકારનું સ્વરૂપ એવું લખવાની હવે નંબર 6 એમાં સંખ્યા કઈ છે 1 કેટલી છે સંખ્યા 1 ઈ કેટલી વાર લખવાની છે ખબર છે કોઈને 5 વખત 1 લખવાના છે કેટલી વખત 5 વખત 1 નો સરવાળો કરવાનો છે 1 2 3 4 અને 5 વખત 1 5 અને 5 એકા 5 સમજાઈ ગયું ગુણાકાર સ્વરૂપમાંથી પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ બરાબર હવે એના પછી તમારી સ્વાપોથીમાં તમને પેજ નંબર 139 ઉપર આવા ટપકા ને એની ફરતે રાઉન્ડ કરેલા છે બાજુમાં અહીંયા તમને ગણતરી કરેલી છે કે આટલા ટપકા આટલી વખત એના ઉપરથી તમને અહીંયા બીજા જવાબ પણ લખેલા છે શું કહેવા માંગે છે એ કોઈને ખ્યાલ છે ઘડિયાળ શું છે ઘડિયાળ પાકા કરશો તો જ તમને આ ચેપ્ટર આવડવાનું છે એકની એક સંખ્યાનો વારંવાર સરવાળો એ પુનરાવર્તિત સરવાળો અને એનો જ ગુણાકાર એટલે કે એક સંખ્યા કેટલી વખત તેનો સરવાળો કરીએ છીએ બરાબર એનો ગુણાકાર હવે આમાં તમને 2 નો ઘડિયો અને 3 નો ઘડિયો 1 2 અને 3 નો ઘડિયો તમારે પાકો કરવાનો છે આવડતો જશે ને બધાને પેજ નંબર 139 અને પેજ નંબર 140 આ બંને પેજ ઉપર 1 2 અને 3 એના ઘડિયા તમને આપેલા છે બરાબર છે તમારે બાકી બુકમાં તમારે પહેલો બીજો અને ત્રીજો 1 એકા 1 2 એકા 2 અને 3 એકા 3 આખા ઘડિયા તમારે બે બે વખત લખી અને પાકા કરવાના છે હવે સ્વામાં પેજ નંબર 141 જોયું બધાએ પેજ નંબર 141 એમાં શું કરવાનું છે પ્રશ્ન નંબર 6 છે ઘડિયાના આધારે ખૂટતા સ્થાન પૂર્ણ કરો બરાબર પહેલો બીજો ને ત્રીજો 1 2 ને 3 સુધી તમારે ઘડિયા પાકા કરવાના એટલે આમાં તમને આવા સવાલ આપેલા છે એમાં ગુણ્યા 2 આ ગુણાકારની નિશાની છે અને અહીંયા સંખ્યા લખેલી છે 2 અને આમાં 3 લખેલી છે એટલે આમાં તમારે 2 ના ગુણ્યાની જરૂર પડશે અને આમાં 3 ના ગુણ્યાની જરૂર પડશે બરાબર છે કેવી રીતે અહીંયા લખેલું છે 1 4 5 6 7 8 9 10 એટલે 2 નો ગુણાકાર 1 સાથે એટલે 2 એકા 2 બરાબર છે હવે 2 નો ગુણાકાર 4 સાથે તો 2 નો ઘડિયો બોલાવ્યો 2 એકા 2 2 2 4 2 3 6 હવે 2 4 શું આવશે 8 પછી 2 ગુણ્યા 5 2 5 4 10 પછી 2 ગુણ્યા 6 2 6 12 તો તમને અહીંયા લખેલું જ છે હવે 2 7 14 આવશે પછી 2 8 16 અહીંયા આપેલું જ છે પછી 2 9 શું આવશે 18 અને 2 3 20 આવી ગયું બધાને 2 નો ઘડિયો પછી 3 નો ઘડિયો તો 3 એકા 3 પછી 3 ગુણ્યા 2 એટલે 3 2 6 3 3 9 3 4 12 3 ગુણ્યા 5 એટલે 15 પછી 3 ગુણ્યા 6 એટલે 18 પછી અહીંયા આપી દીધું છે 3 ગુણ્યા 7 બરાબર 21 પછી 3 ગુણ્યા 8 એટલે એમાં આવશે 24 પછી 3 ગુણ્યા 9 એટલે એમાં આવશે 27 તો
તો 2 અને 3 નો ભર્યો સમજાણો બધાને હવે પ્રશ્ન નંબર 7 ભર્યાના આધારે રાઉન્ડ એટલે કે આ જે તમને અહીંયા રાઉન્ડ આપેલા છે ને એમાં તમારે ખાલી સ્થાન એના ખુલ્લા કરવાના છે અહીંયા વચ્ચે એક છોકરી દોરેલી છે બરાબર અહીંયા એક એક તમને વેલ આપેલી છે બરાબર છોકરીની ફરતે વેલ આપેલી છે એમાં તમારે 3 નો ભર્યો પૂરો કરવાનો છે 3 એક આ 3 પછી બીજી વખત 3 એટલે કે 3 2 3 2 કેટલા આવશે 6 પછી 3 તેરી 9 પછી 9 પછી શું આવે 3 6 કેટલા આવે 12 પછી 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 અને છેલ્લે 3 10 30 તો આપણે 2 નો અને 3 નો ભર્યો જોયો બધાએ તમારે પાકો કરવાનો છે અને કેટલી વખત લખવાનું કીધું છે મેં 2 વખત બરાબર આગળ પણ તમારે 4 નો ભર્યો પાકો કરવાનો